એટલે આપણે ચલ એટલે શું કહીએ તો કે જેની તમારે કઈ કિંમત બદલાતી રહે એને ચલ કહેવાય આપણે આવું જાણીએ બરોબર છે તો ચલ શબ્દ વિશે પરિચિત થઈ ગયા ત્યાર પછી કીધું છે કે સંભાવના વિતરણો આ તમારા માટે કંઈક નવું હોય સંભાવના એટલે કંઈક સંભાવના મેળવવાની હશે પણ કોની તો કે જે તમને ચલ આપ્યા હશે ને બરોબર એટલે એની કંઈક કિંમત બદલાતી હોય કોની કિંમત તો કે નિદર્શાવકાશ હશે એક એક તમારું શું હોય નિદર્શક નિદર્શા અવકાશમાંથી જ કોઈ તમને શું આપતા હશે હવે સપોઝ કે અત્યાર સુધી તમે છે ને તમે સંખ્યા જાણવામાં તમે મહેનત નથી કરી કોઈ પણ બરોબર હું એમ કહું કે એક ઘરમાં બે બાળકો છે શું કહું છું એક ઘરમાં બે બાળકો છે હવે એમાં છોકરી હોવાની સંભાવના સંખ્યાના સ્વરૂપમાં કયો શું કહું છું છોકરી હોવાની સંભાવના સંખ્યાના સ્વરૂપમાં કયો તો તમે આ એવું કયો એક પણ ન હોય બે બે લડતા હોય બની શકે ને હોય હોય એટલે બે બે છોકરા હોય એવું બને પછી તમે એવું કહો જીરો એને નંબર શું આપ્યો તમે જીરો પછી એવું કયો એક હોય કયો છો ને એવું એક હોય બે હોય કોઈની ત્રણ થવાની બે છોકરા જ હોય તો તરીકે ક્યાંથી આવો સમજાય વસ્તુ આ છે બરોબર એટલે બે છોકરા મેં કીધું એક કુટુંબમાં કેટલા છોકરા છે માત્ર ને માત્ર બે જ હું બે છોકરાની વાત કરું છું તમે જો હું સંખ્યાના સ્વરૂપમાં એને નિર્દેશ કરું કયા સ્વરૂપમાં સંખ્યાનો તમે એવું કહો કે એક પણ છોકરો નહીં અથવા એક પણ છોકરી નહીં એટલે જીરો પછી એક પછી બે આવું કયો ને હવે જીરો એક ને બે લખ્યા ને એ તમારા યાદચ્છિક ચલ છે શું છે તમારા યાદચ્છિક ચલ એટલે કે તમને કઈ કિંમત આપશે તો બદલાતી રહેતી રહે જો જીરો થયું પછી કાતો આપણે આવું બોલી જીરો હોય કાતો એક હોય કાતો બે હોય એવું કહે ને એનો મતલબ શું જીરો એક બે આવું થાય ખબર પડે છે એવી ત્રણ એટલે કે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અપ ટુ ઓન એક્સ એન જુદી જાય કે જેટલી તમારી સંખ્યા બદલાતી રહેતી હોય એ બધી લેવા બરોબર હું એમ કહું કે બીજો સિક્કાનું આપણે એમાં બહુ મજા આવે છે એટલે એનું ઉદાહરણ કોઈ એક સિક્કો ઉછાળે બરોબર એમાં એક સિક્કાને સોરી એકનો બે ઉછાળે બે સિક્કાને ઉછાળીએ છીએ ત્રણ ઉછાળો ત્રણેય ઉછાળી શકો બે સિક્કાને ઉછાળીએ છીએ હવે હું કહું કે એમાં છાપની સંખ્યાને નોંધો શું કહું છું છાપની સંખ્યા નોંધો તમે શું કહો છે એક પણ ન આવે એવું બને ને એક પણ કાટનો છાપ ન આવે પછી એમ કહો એકે આવી શકે અને બે પણ આવી શકે આવું થાય ને તો એક કેટલી વાર આવે છાપ જોજો એક કેટલી વાર આવે એક કેટલી વાર આવે બે વાર ને એક બે વાર જ હોય કા એચ કી અને કાટી એચ એક વાર આમાં એક છાપ એક વાર આમાં એટલે એવી સંખ્યાઓ કેટલી બે વાર છાપ એક વાર છાપ આવતી સંખ્યા કેટલી બે હું જો સંખ્યા બોલું ને એનું વિતરણ છે એનો મતલબ કે બે વાર આવતી હોય છાપ એવા કેટલા જો શબ્દ સાંભળજો એવા કેટલા આવો ક્વેશ્ચન કરવાનો તું છે તો તારા જેવા કેટલા બરાબર ખબર પડી ગઈ જો આ વસ્તુ આવી રીતના શીખો ને એટલે શબ્દો સમજાશે કેવા શું માર્ક્સ એમાં બાકી હમણાં વ્યાખ્યા તો પટપટ પટપટ વહી જાય બરોબર અને એક માર્ક માં એનો મધ્યક નો કેટલી વાર પૂછો મધ્યક મેળવો એવો અને મધ્યક એટલે સાવ ઈઝી સાવ ઈઝી બરોબર કઈ નથી એમાં સાવ ઈઝી પછી એનું આપણે તમે મધ્યક ભણ્યા ને આવું ભણી ગયા ના કરી પણ પેલા ક્યારે ઈઝી બનશે ખબર છે જો હા એવું જ હોય ને તો એ આમાં પૂછે પેલા તમને સંભાવના વિતરણ બનાવતા આવડી જાય એટલે ગંગા તરી સમજી લેજો એક ખાલી બનાવવામાં કેમાં કષ્ટી તમને કેમાં પડવાની છે સંભાવના વિતરણ બનાવવાનું અને સંભાવના વિતરણ તો જ આવડશે કે તમે શબ્દોને પકડશો શું કરવાનું છે શબ્દોને પકડી લેવાના છે એમાં જે આપ્યા હોય ને બરોબર મેં શું કીધું હમણાં કીધું ને હમણાં સિક્કો છે એને બે સિક્કાને ઉછાળતા છાપ આવે એની સંખ્યા નોંધો તો મેં કીધું એક પણ નહીં આવે કીધું ને એક પણ નહીં આવે પછી એક આવશે બે આવશે તો એક આવે એવા કેટલા ખબર પડે ને એક આવે એવા કેટલા જીરો આવે એવા કેટલા તો કે એક જ હોય જીરો આવે એટલે જીરો નો આવે એનો મતલબ એવો કે બધી સંખ્યા કેવી છે કાટ છે બધી સંખ્યા નો મતલબ એનો એક પણ છાપ ન હોય એનો મતલબ શું બે બે સંખ્યા કાટ છે આ સમજાવો ભાઈ છે સમજાઈ ગયું ને તને કહું સમજાઈ ગયું ને જાગ એટલે તો આમ તું આમ જોવે છે અંતર આમાં કે જોતો તો મેં કીધું આ સુઈ નથી ગયો ને જા આવડે ને ખબર પડે છે ને ઓકે તો હવે જો એની વ્યાખ્યા તમને પહેલું વહેલું આપ્યું છે વ્યાખ્યા ચાર કરીને જો સમજો
બસ મોઢું બંધ વ્યાખ્યા ચાર કરીને આપું ને વ્યાખ્યા તો હું લખાવું તો નથી કાઈ લખવાની જરૂર નથી જો તમારે આ હું વધારે પડતું લખાવીશ ને હવે કારણ કે પૂછાવવાનું નથી એટલે કહું છું કારણ કે આપણે એવું ધાર્યું છે કે બે બે લેક્ચરમાં એક 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 સ્વાધ્યાય પૂરા કરતા જાય તો વિકલ સમીકરણ ચાલુ કરે જેને લખવું હોય ને લખી શકે કેવી રીતે લખશો ઘરે જઈને લખી લેજો પ્રદેશ ને સપ્રદેશ ને વિસ્તાર ની શું છે ખબર છે ને ઈ નો ખબર હોય તો હા હો 11મા માં એવું 12મા માં એવું પ્રદેશ એટલે કોઈ પણ વિધેય ની તમે જ્યાંથી એની કિંમત લ્યો છો જ્યાંથી તમારો જવાબ આવે છે એ સપ્રદેશ કહેવાય અને જે જવાબ આવે છે એને તમે વિસ્તાર કહો છો કયો છો ને આવું બરોબર પેલા ચેપ્ટર માં ભણ્યા હશો અને 11મા માં આવતું અને હજુ કહું છું કે જો કઈ કોઈને જેડબલી માં એમાં ગુજસેટ માં એમાં ઈચ્છા હોય ને તો એ આવો ઘણી વખત મેં જોયો હોય દાખલો એટલે આવો દાખલો પૂછે ને પ્રદેશ અને સપ્રદેશ સોરી એનો વિસ્તાર જણાવો શું રેન્જ ઓફ આર એક લખેલું હોય આર એક આર એક બરાબર ખાલી જગ્યા અને નીચે ચાર ઓપ્શન ને આર એક એટલે રેન્જ ઓફ રેન્જ એટલે વિસ્તાર બરોબર વિસ્તાર ને કેની વરે એક મતલબ આ વિધેય આપ્યું આર જી આપ્યું હોય તો જી વિધેય નો શું મળતાવે છે વિસ્તાર બતાવે તો એને એવું જ કીધું જો આપણે એનો પ્રદેશ પ્રદેશ ક્યાંથી આવતો હોય એકવાર મગજમાં બેસી ગયું તો તમે દાખલા તો હમણાં ગણવા જ મળશો ખબર પડે ને એટલે પેલો તમારો ઈકો એક ગણ જ છે તો આ એસે શું છે તમારો નિદર્શ અવકાશ શું છે ગણ છે ને એ તમારો પ્રદેશ હોય શું કહું છું એ તમારો પ્રદેશ હોય તો આગળ વાંચો તો એ કે એવા વાસ્તવિક મૂલ્યોના વિધેયને એવા વાસ્તવિક મૂલ્યો જો એની કિંમતની વાત કરી ચોક્કસ મેં શું કીધું આપણે હવે કેમાં રુચિ છે રસ છે એની કિંમત જાણો મેં છોકરાનું ઉદાહરણ આપ્યું આપ્યું ને પછી સિક્કાનું ઉદાહરણ આપ્યું હવે આપણે એની અત્યાર સુધી આપણે એને છાપ પડે એની સંભાવના મેળવો હવે આપણે એની સંખ્યા જાણવામાં રુચિ એવી થોડી એની સંખ્યા જાણી છે વાસ્તવિક સંખ્યા એવું કીધું જો વાસ્તવિક મૂલ્યોના વિધેયને યાદચ્છિક ચલ કહેવાય કીધું ને વાસ્તવિક મૂલ્યો છે તો બદલાતા રહે ને અને એને શું કહેવાય યાદચ્છિક ચલ શું કહેશું આપણે યાદચ્છિક ચલ તો યાદચ્છિક ચલ બધાને મગજમાં બેસી ગયું ચલ એટલે એને મૂલ્ય બદલાતા રહે છે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું એક્ઝામ્પલ આની અંદર તમે રિલેટેડ કરી શકો બરોબર યાદચ્છિક ચલ ખબર પડી ગઈ મૂલ્ય બદલાતા રહે એટલે 0 1 2 બોલ્યો ને મૂલ્ય બદલાતા રહે ને તમારે અને આવતા હશે ક્યાંથી વાસ્તવિક કોઈ સંખ્યા જ આવતી હોય કોમ્પ્લેક્સ નંબર કોઈ દી ન આવે સમજી રહ્યો સોરી સંકર સંખ્યા કોઈ દી ન આવે એમાં બરોબર એવું કોઈ દી કીધું કે છાપ મળવાની સંખ્યા છે બરોબર એ તમારે અંડર 4 આઈ છે એવું બોલો કોઈ દી કોઈ દી ન બોલો ને ખબર પડે છે એટલે કોઈ દી ક્યારે એ કોમ્પ્લેક્સ નંબર નહીં આવે હંમેશને માટે કેવો હોય રિયલ નંબર હોય વાસ્તવિક સંખ્યા મને કોઈ એક સંખ્યા તમને આપી હોય નેગેટિવ હોય શકે પોઝિટિવ એ હોય શકે એ બાય બી ફોર્મમાં હોય શકે અને અસમય પણ હોય શકે બરોબર એ ગમે તે હોય પણ એ મોસ્ટ ઓફ તમારે મેં જેટલા દાખલા આવશે જ્યાં આવશે ત્યાં કોઈ ક્યારેય તમને અસમય સંખ્યામાં જોવા મળશે નહીં મે બી નહીં જોવા મળે ક્યાંય તમને માત્ર ને માત્ર કેવી સંખ્યાઓ જોવા મળશે કાં તો પોઝિટિવ હોય કાં તો નેગેટિવ હોય એ બાય બી ફોર્મમાં આપી હોય પોઈન્ટ વાળી આપી હોય એવી જોવા મળે પોઈન્ટ વાળી હોય ઘણી કેવી થતી હોય અસમય સંખ્યા થતી હોય તો ખબર ને બરોબર એવી રીતના ચાલો હવે જો એક એટલી મગજમાં બેસી ગયું કે શું છે એ આવડી ગયું બધાને હવે એના પછીનો ટોપિક છે નીચે જો નીચે ઉદાહરણ આપ્યું ઉદાહરણ નંબર 22 પેલા આ રહ્યા ઉદાહરણ ગણતા જ જઈએ એટલે ઉપાધિ નહીં છે એટલે ઉદાહરણ નંબર 22 એવું કીધું કે જો આનું ઉદાહરણ જોઈએ એટલે આપણને ઘાય ઘા મગજમાં બેસી જશે મને એવું કીધું કે એક વ્યક્તિ એક સિક્કાને 3 વાર ઉછાળવાની પ્રયત્ન કરે છે એક વ્યક્તિ છે એક સિક્કાને કેટલી વાર ઉછાળે ચાલો કુલ પરિણામોની સંખ્યા કેટલી 8 આ ઓબવિયસ છે 2 ની n ઘાત 2 ની 3 ઘાત કેટલી થાય 8 બરોબર કેવા પરિણામ મળે તો એ લખજો લખવું તમારે લખજો મારે અત્યારે નથી લખવા જરૂર પડશે હું લખી એચ 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 ટી પછી ટી એચ એટલે જ બરોબર છે ટી 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 આવી ગઈ હવે આવા પ્રશ્ન તમને 8 મળશે અલગ અલગ હવે એને એવું કીધું આગળ કે જો અને ઉછાળવાની રમત રમે છે પ્રત્યેક છાપ માટે આયોજક દ્વારા તેને 2 રૂપિયા આપવામાં આવે ઓહો જો છાપ મળ્યો ને તો આયોજકને કેટલા રૂપિયા આપશે અને કાટ મળ્યો તો શું કરશે જોવું જોઈએ કાટ મળ્યો તો 1.5 રૂપિયા ઓલા નામે એને દેવાનો રમત છે એટલે એમ જ હોય ને બેસે કે કોઈ ને છાપ મળે તો ભાઈ લાભમાં કાટ મળે તો ભાઈ નુકસાન
ત્યાર પછી એવું કીધું જો ને આપણે જે નુકસાની હોય ને આપણે અહીંયા જ્યાં પણ નુકસાની શબ્દો આવે ને એને નેગેટિવ વડે દર્શાવશું નેગેટિવ કે સાઇન આવે ને એ તમારા માટે શું થયા અહીંયા નુકસાન બરોબર એટલે ખાસ ધ્યાન રાખો યાદચ્છિક ચલ છે એને શું કીધું વ્યક્તિ છે એ શું કીધું બોલો ગુમાવશે અને મેળવશે બરોબર એની સંખ્યા દર્શાવે કેટલી વાર ગુમાવે કેટલી વાર મેળવે બરોબર હવે જો કે દર્શાવો કે x છે યાદચ્છિક ચલ છે દર્શાવવાનું શું છે x છે યાદચ્છિક ચલ છે એવું દર્શાવવાનું કીધું અને તેને પ્રયોગના નિદર્શાવકાશ પર વિધેય તરીકે દર્શાવો પ્રયોગના નિદર્શાવકાશ પર વિધેય તરીકે દર્શાવો એટલે શું વિધેય ક્યારે મળે ખબર છે તમને વિધેય કોને કહેવાય કોઈ મને વ્યવસ્થિત એની વ્યાખ્યા આપશે વિધેય છે ને વિધેય નથી એવું તમે ક્યારે કહી શકો જો ઈ સમજે તો આ દાખલો મારે કરાવો જ પડે એમ સમજો તો વિધેય છે ને વિધેય નથી એવું ક્યારે ખબર પડે તમને કોઈ વ્યાખ્યા આપો યાર જેવું આવડે એવું આપો કયો મને વિધેય ક્યારે કહેવાય કોઈ પણ ફંક્શન કોઈ પણ વિધેય છે બરોબર એવું તમે ક્યારે કહો હવે સંબંધ હોય ઈજ વિધેયમાં પરિવર્તિત થાય તો ખબર ને તમને આટલું તો હવે ભાન પડતી હોય સંબંધ વિધેય બની જાવ તો સંબંધ હોય ઈજ કેમાં પરિવર્તિત થાય વિધેયમાં પરિવર્તિત થાય તો ઈ કોઈ પણ સંબંધ છે ઈ વિધેય ક્યારે બને તો વિધેય ના આવવાની જરૂર જ ન પડે જો બધાય સંબંધ વિધેય બની જતા હોય તો નવો શબ્દ આપવો પડે તેને પ્રયત્ન કરો જેવું જો કઈક કઈક મને એમ ખબર પડે કે તમે કેવો જવાબ આપો જેવું આવડે એવું કયો ખોટું કયો પ્રયત્ન કરો જશે કોઈ નહીં એમાંથી ભાઈ એક કોપ તો કયો મહેરબાની શરત આપી હોય એમાં કિંમત મૂકવાની એ આન્સર તારો સાચો શરત આપી તો ઓલામાં તમે સંબંધ સોરી એક જ મિનિટ આ લોકો સ્ટોપ કરી શું કહું છું સંબંધ નો કહેવાય આ સંબંધ જોઈ કોઈ પણ તમને બધે સંબંધ છે એ કઈ તમે કિંમત મૂકો જવાબ આપી એ તમારા સંબંધ જ છે ને બરોબર વિધેય ક્યારે બને હંમેશા માટે યાદ રાખજો એક છે એક આરે જોડાય એક છે એક આરે જોડાય ને એક એક વિધેય કયો છો તમને ખબર છે પરંતુ આ ઇન આ તમારો પ્રદેશ અને આ તમારો શું થાય સહપ્રદેશ વિસ્તાર ને શું થાય સહપ્રદેશ આ ફંક્શન છે મારું કોઈ ફંક્શન ઈ a ટુ b નું છે જો ફંક્શન લઉં છું ઈ ક્યાંથી લઉં છું આ ખાસ સમજી લેજો આ ખરેખર ઉપયોગી વસ્તુ છે જો કોઈ ડીપલી દાખલા સોલ આમાં લાઈ ખબર પડી ગઈ ડીપલી દાખલા કોઈ ઊંડા સોલ નથી કરતો હજુ સંબંધ વિધેય એની ખબર પડી જાય બાકી એના ખબર જ હોય કે આ કોને કહેવાય વિધેય ક્યારે બને વિધેય ક્યારે ન બને આઈ ના સપોઝ કે 1 2 3 4 5 આવા ઘટકો આઈ પાસે સપોઝ અને અહીંયા એ પાસે 1 2 3 4 5 તો એ બી સી ડી લ્યો એ બી સી ડી ઈ એફ જી એ ચાલ સંબંધમાં શું થતું હતું આ એક છે આ એ રે જોડાય હા એક છે બી આર રે જોડાય હા એક છે સી આર રે જોડાય હા જોડાય જોડાય ખબર પડે ને જોડાય છે તો આવો સંબંધ આને કહેવાય સંબંધ થયો તો એક છે આ એટલે કે જો આને શું કહેવાય ઇમેજ અને આ એની પ્રી ઇમેજ આ શબ્દ તમને કઈ કિંમત મૂકો અને સામેની સાઈડ તમારા સહપ્રદેશમાંથી જવાબ આપે છે કોઈ એકના જવાબ અનેક આવે આવું તમે સંબંધમાં જોયું હતું આવી શકે કે નહીં એક છે એ પેલા એ જોડે બીજે જેટલા એ જોડાવું એટલે એ જોડે સાથે સંબંધ થયો તમારો પણ સંબંધ અને વિધેય વિધેયની વાત કરે વિધેયમાં એવું થાય હંમેશા યાદ રાખજો આ વસ્તુ કોઈની ભૂલતા નહીં પ્રદેશમાંનો પ્રત્યેક ઘટક પ્રદેશમાંનો પ્રત્યેક ઘટક સહપ્રદેશમાંના ગમે એટલા ઘટક આરે જોડે છે સહપ્રદેશ અનન્ય ઘટક આરે જોડે સોરી શું કહું છું પ્રદેશમાંનો એક ઘટક આ પ્રદેશમાંનો એક ઘટક એ એક આરે જો 1 છે એ આરે જોડાઈ ગયો તો 1 છે એ બીજે એક આરે જોડાઈ ન શકે તો એ વિધેય થાય નહીં હંમેશા યાદ રાખજો શું કહું છું એક આયે જોડાઈ જાય ને સામેની સાઈડ બરોબર એટલે ક્યાંય જોડાય નહીં આ તો હવે આપણે બે બે લગ્ન ને તંત્ર લગ્ન આમ યાદ આમ રાખાવ તો બધાય એક વ્યક્તિ એક વખત જ લગ્ન કરી હવે આવો નિયમ છે કે એવો દેશ છે ને એને એક વ્યક્તિ એક જ વખત લગ્ન કરી હવે સામેની સાઈડ પણ બીજા લગ્ન કરી શકે નહીં બીજા કોઈ આયે જોડાઈ શકે નહીં હંમેશા યાદ રાખી લેજો તો જ વિધેય થાય બાકી વિધેય થાય નહીં આવડી ગયો હવે જો તો
આ એક છે એ બે આવે તો ન જોડાય ને, પણ બે છે એ એક આ એ એ જોડાઈ શકે હો, એનો ખબર પડી ગઈ મતલબ. હવે મને ખાલી શું યાદ નથી કરો, તમે સમજી ગયા જો સમજો આ વસ્તુ જો, એટલે હું એનું કામ કહું છું યાદ રાખવા માટે કહું, એને કરવા તું ને હું કહું છું આપણને યાદ રહી જાય એ માટે કહું છું. આઈ નો બીજો ઘટક છે ને, બસ બસ હાલો બસ ઉભા થઈ સિરિયસ થઈ જાઓ, આઈ નો બીજો ઘટક છે ને આઈના પેલા ઘટક એને જોડાઈ શકે, આઈ નો ત્રીજો છે આઈ એ એને જોડાઈ શકે, ચોથો છે એ એ એને જોડાઈ શકે, બરોબર છે? હા, એટલે આ સમજવાનું આ વસ્તુ. હવે તમને વિધેય મગજમાં બેસી ગયું શું છે સંબંધમાં ને વિધેયમાં ડિફરન્સ શું છે એવું ખબર પડી? સંબંધ છે એ ગમે એટલો ગમે નહીં એને ગમે એમ જોડાય કોઈ વાંધો નથી, બરોબર, પણ વિધેયમાં એવું થાય નહીં. એનો મતલબ જો પ્રદેશમાંનો પ્રત્યેક ઘટક, પ્રત્યેક ઘટક કીધું આમાંથી એક એવો છૂટી નહીં જાય, એવો પ્રત્યેક ઘટક, પ્રત્યેક શબ્દ ખબર પડે ને, પ્રત્યેક ઘટક સપ્રદેશમાંના અનન્ય ઘટક આને જોડાયેલો, અનન્ય એટલે એક અને એક માત્ર એક આને જોડાયેલો, બીજા કોઈ આને જોડાઈ શકે નહીં. તો એવા શું કહેવાય, એવા સંબંધને શું કહેવાય? વિધેય કહે છે. વિધેયની આ પરફેક્ટ વ્યાખ્યા થઈ કે સપ્રદેશ સોરી પ્રદેશમાંનો પ્રત્યેક ઘટક સપ્રદેશમાંના અનન્ય ઘટક આરે જોડાય તેવા સંબંધને શું કહેવાય? વિધેય કહેવાય. હવે કોઈને ભૂલાય નહીં, હું ગમે ત્યારે પૂછીશ ગમે એની વ્યાખ્યા આવડવી જોઈએ. ખબર પડી ગઈ? આ તમારો પ્રદેશ હોય, આ તમારો સપ્રદેશ હોય, પ્રદેશમાંનો પ્રત્યેક ઘટક જો આમાંથી એકે છૂટી ન શક્યો, શું કહું છું, એકે ન છૂટી શકે, બધાને ફરજિયાત લગ્ન કરવાના, કોઈ ન કરે એવું નહીં. પ્રદેશમાંનો પ્રત્યેક ઘટક છે એ સપ્રદેશમાંના અનન્ય, એક અને માત્ર એક આરે જોડાઈ શકાય, એક આરે જોડાઈ ગયો તો એક છે બી આરે જાય નહીં, કોઈ દી ન જાય, યાદ રાખજો, એને ફિક્સ થઈ ગયું સ્થાન, બરોબર. હાલ હવે આ વસ્તુ થઈ ગઈ. હવે જો આ દાખલો છે આ મજાને આવડી ગયું ને, હવે જો આ દાખલો આવડશે, મને કીધું એવું એક વ્યક્તિ સિક્કાને ત્રણ વખત ઉછાળે છે, એના એચ 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 ને એચ એચ ટી નીચે તમને પરિણામ મળી, તમે લખી શકો, લખી શકો કે નહીં? હવે એના પછી આપણે ઈ આપણે એક્સ છે ઈ શું, તો કોઈ એક સંખ્યા દર્શાવતી હશે, ખબર છે ને, એક્સ છે ઈ શું દર્શાવતો છે, કોઈ એક સંખ્યા. હું દાખલો ગણતો નથી, એમાં જોજો તમને ખબર પડશે ડાયરેક્ટ, કારણ કે મારે હજી આજના જ દિવસમાં શું કામે કહું છું, આજના જ દિવસમાં આપણે આ મધ્ય કઈ ભણી લેવું છે અને વિચરણ ભણી જવું છે અને પ્રમાણિક વિચરણ ભણી લેવું છે, એટલા માટે અને આવડશે એવું છે, આવડશે, કારણ કે દાખલામાં આનો જ ઉપયોગ કરો છો, બધા દાખલામાં હું પેલા એક્સ તો મેળવીશ, સંભાવના વિતરણ તો પેલા મેળવ્યું, બરોબર, તો જ મારે આગળ વધી શકાય. હવે જો હવે તમે એના પરિણામો છે યાદચિત તલ તમે એક્સ ને કહી દીધો, એક્સ કોઈ સંખ્યા દર્શાવતી હશે, હવે ત્યાર પછી એના જે તમને પરિણામ મળે ને, જો પરિણામ કેવા મળે, હાલો ગણાય દો વળી પાછું એમ થાય સાહેબ, તો ગણાય એચ એચ એચ, બરોબર, પછી એચ એચ પી, ત્યાર પછી બોલો ચોખ્ખી વાત છે, કેટલા રૂપિયા મેળવશે? છ. હવે ખબર પડી ગઈ, એનો મતલબ એવો છાપની સંખ્યા એક, છાપની સંખ્યા મારો મતલબ છે એમ કહું છું ને, છાપની સંખ્યા એક કેટલા રૂપિયા મેળવા? ત્રણ વાર છે ને, તો ત્રણ વાર એને શું મળે છે? છાપ, બે બે વખત છાપ મળે, તો એક વખત કાક, એનો મતલબ એવો કે બે વાર એટલે કે જયારે એને ચાર રૂપિયા મેળવે ને, કેટલા રૂપિયા મેળવે? ચાર, ત્યારે દોઢ રૂપિયો પાછો આવે, આવો થાય ને મતલબ, જયારે ચાર રૂપિયા મેળવે ત્યારે કેટલા પાછા આપે છે? દોઢ રૂપિયો એ પાછો આપે, બરોબર, આ વસ્તુ ખબર પડી ગઈ. હવે તમારું પેજ ફેરો તો જો ને, આવું લખ્યું છે બધું લખાવ તો, જો પેજ ફેરો પાછો, ત્યાર પછી કેટલા રૂપિયા એના પછી, તો કે ટી, એકવાર એક જ વાર એચ આવતો હોય એવા છો, એક જ વાર એચ, એક જ વાર છાપ મળે બે વાર કાઢો તો નુકસાની જાય, બરોબર ને, નુકસાની ગઈ ને, નુકસાની ગઈ તો કેમાં જાય? નેગેટિવ માં. અરે આવા કેટલા મહિલા એને, એક બોલો, ખબર પડી, બે રૂપિયા મળે,
અને 1.5 અને 1.5 3 રૂપિયા જાય 2 રૂપિયા મહિના 3 ગયા તો માઈનસ 1 ની નુકસાન બરોબર તો આવું નો થાવું જોઈએ નુકસાની પોસાય નહીં ભાઈ નો પ્રોફિટ નો થાય કઈ નહીં પણ નુકસાની નો જાય બરોબર ધંધાની ખાલી જગ્યા ખાલી જગ્યા છે એના પછી બે વાર કાટ મળ્યો ને એક વાર છાપી તો કેટલા છે તો ખબર પડે ને તમને એવી તો ભાન પડે હવે આપણે દેખાય સામે બરોબર કોઈ ચશ્મા નો હોય ને નો દેખાતો કે જો હું આપી દઈશ તો મને નહીં દેખાય સોરી હો ભાઈ આ ટીટીટી એનો મતલબ શું એકેવાર છાપ નો મળે એનો મતલબ ત્રણ વાર એને શું થશે લોસ જશે 1.5 રૂપિયો દીધો 1.5 રૂપિયો દીધો 1.5 રૂપિયો દીધો દે દે ભાઈ 4.50 રૂપિયા ની ને કેવી ગઈ નુકસાની એટલે માઇનસ 4.50 થયું હવે પેજ ફેરો જો પાછળ ઈ જાય તો જોઈ લો આઈપુ ને 2.50 ઈ જે 6 2.50 માઇનસ 1 આ બધું તમને શું આપે છે જે જવાબ આપે ને શું આપે છે જવાબ તો ઈ તમને શું થયું કહેવાય તમારો વિસ્તાર મેળો કહેવાય ખબર પડે આવું કેમ શું મળ્યું કે ભાઈ તમને વિસ્તાર ને વિસ્તાર હંમેશા ક્યાંથી આવતો હશે આર માંથી આવતો ક્યાંથી આવતો હશે આમાં સંભાવના આપણે તમારે જે વિતરણ છે એમાં વિસ્તાર હંમેશા ક્યાંથી આવતો હશે યાદચ્છિક ચલ માં વિસ્તાર આર માંથી આવતો હું બોલ્યો ને હમણાં આર માંથી જ આવતો હશે તો જો તમને જે કિંમત મળે એ તમારો જવાબ મળે એ તમને શું થાય તમારો વિસ્તાર તો તમારો પ્રદેશ શું પ્રદેશ શું આવો પ્રશ્ન થાય ને એક વાર છાપ બે વાર છાપ ત્રણ વાર છાપ એક વાર છાપ નહીં તમારો પ્રદેશ બરોબર તો જો પ્રદેશમાંનો અનન્ય ઘટક સોરી પ્રદેશમાંનો પ્રત્યેક ઘટક સપ્રદેશમાંના અનન્ય જોડે એકેવાર એવું બન્યું કે એકે હે ને કંઈ કામ કર્યું જ નથી આમાં અમે લખ્યા આમાંથી કાંઈ એને નુકસાની ન ગઈ હોય અને લાભે ન થયો એવું એકે છે આમાં કોઈને કોઈ ક્યાંક ને ક્યાંક જોડાણો ને ખબર પડે એટલા માટે દીધી જઈ થયું ભાઈ કોકને કોક ક્યાંક ક્યાંક જોડે કે જો ક્યાં જોડે કે પેલું જો તો કે માઇનસ 1 રૂપિયા નુકસાની ગાય પછી માઇનસ 2.5 જો વિસ્તાર કરીને લખ્યું જો અહીં વાંચો અત્રે ઋણ નિશાની છે ને અત્રે નિશાની નું નુકસાન બતાવે છે નામ નિર્દેશ અવકાશના પ્રત્યેક ઘટક માટે x છે એ અનન્ય કિંમત લે છે x શું લે અનન્ય કિંમત એને તમે વિધેય કહો છો ને હમણાં કીધું મે એને જ આપણે શું કહીએ વિધેય કહીએ છીએ હવે હા હવે ડોટ 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 તમે કરી લેજો હ એના પછી જો બીજું કીધું એક થેલામાં બે સફેદ રંગના ને એક લાલ રંગના દડા છે એક થેલો આપ્યો બરોબર એમાં બે કેવા સફેદ એક લાલ રંગ અને બીજું શું કીધું આગળ તો એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાનો પછી તેનો રંગ નોંધવાનો છે કયો રંગ છે ને ઈ નોંધવાનો છે ત્યાર પછી એવું કીધું નોંધીને થેલામાં પરત મૂકી દેવાનું જો પરત મૂકવાનું આવ્યું ને એટલે હંમેશા થોડોક તો વિચાર આવી જાવ છે કેવી ઘટના હોય નિર્ભય આવું મેં તમને ભાઈ કીધું તું ઘોઘાવ બોલો ને કેવી ઘટના હોય જ્યારે પરત મૂકવાની વાત આવે ને ત્યારે નિરપેક્ષ ઘટના જ હોય હવે થેન્ક યુ આયન ફરીથી તે પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું પાછી એવી પ્રક્રિયાનું ને પુનરાવર્તન કર્યું અને x છે જો x તમને શું આપ્યું x કેવા શું માંગે છે x એવું કહે છે કે બંને વખત યાદચ્છિક રીતે પસંદ કરેલા લાલ દડાની સંખ્યા દર્શાવે શું કીધું લાલ દડાની સંખ્યા બંને વખત તો એનો તમારે પહેલાનો નિદર્શ અવકાશ લખવો પડે શું લખવો પડે s s શું લખશો તો કે પહેલા ત્રણ કેવા દડા છે બે સફેદ દીધા ને તો W1 W2 નામ આપી દો ને લાલ કેવો છે એક હવે જે તો તમે એક દડો પસંદ કરો ને જો તમને પોસિબિલિટી કેટલી મળે એ જોવાની એક દડો તમે પસંદ કરો એ W1 હોય બીજો એ બાજુ મૂકી દેવાનો ને મૂકી દીધો પાછો એને ઈનો આવી શકે W1 W1 પેલી પોસિબિલિટી બની ત્યાર પછી શું બની શકે W1 W2 આ બધી પોસિબિલિટી કહો પેલો એ સફેદ બીજો એ સફેદ પછી પેલો જી મૂક્યો તો એ પાછો મૂકી દીધો ને એટલે એ નહીં આવી શકે W1 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 W2 ત્યાર પછી W1 R W2 R R W1 R W2 અને R આવી તમને પોસિબિલિટી મળે જો લખી છે માં s બરાબર કરીને લખી s બરાબર કરીને દેખાય ને બધાને નથી ને બાડા હાલ તો 1 2 3 4 5 6 7 8 9 હવે તમને x શું આપ્યો x શું આપ્યો છે જો ઉપર વાંચો તમને કીધું x બંને વખત પસંદ કરેલ દડા લાલ રંગના દેખાડે તો એ આપણે એક સાઈકો શું બંને વખત લાલ રંગનો હોય તેની સંખ્યા એક્સ શું દર્શાવે બંને વખત લાલ રંગનો હોય એની સંખ્યા બંને વખત લાલ હોય એવા જોવું જોઈએ જો કેટલા છે એક જ વખત છે દેખાય જો કેટલી વખત છે એક જ વખત છે હવે તમારે જે સોરી એક જ મિનિટ હો પસંદ કરેલ થેન્ક યુ x છે બંને વખત યાદ છે કે પસંદ કરેલ લાલ રંગના દડાની સંખ્યા દર્શાવે
તો x છે શું લાલ રંગના દડાની સંખ્યાનો મતલબ એવો એક પણ જો હવે તમારે સંખ્યા લખવાની છે x છે ને 0 1 2 અપ ટુ એમ ચાલતું હશે ને એક પણ વખત લાલ રંગનો દડો ન હોય આવું બની શકે ને આપણે WW લીધું પછી એક પણ વખત ન હોય પછી એક વખત હોય બે વખત હોય લાલ રંગના જેનાથી વધારે કે વખત આવે તો તમને x બરાબર મળ્યું કે શું મળ્યું 1 2 હવે એનું વિતરણ કીધું હોય તો શું તો એવું જોવાનું એક એક વખત સોરી એક એક વખત આવે ને 0 આવે 4 ને તમે એવું કીધું હો હું નથી કીધું બરોબર એક વખત મળતા હોય કેટલા બે વખત મળતા હોય કેટલા પતી ગયું તો એ સંભાવના વિતરણ થશે હમણાં એ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે અને એ સંભાવના વિતરણ લખો ને એની તમારે શું સોરી વિતરણ લખો ને એની તમારે શું મેળવવાની સંભાવના સંભાવના એવું લાગળ શું આવી ગયો p સંભાવના આવી ગયો લાગળ શું આવી ગયો p પ્રોબેબિલિટી હવે જો એ તમને આવડી જશે ને હવે 0 1 2 ને 3 0 1 અને 2 એના ચલ થયા શું થયા યાદચ્છિક ચલ કયા કયા થયા 0 1 અને 2 હવે આ થોડુંક આ વાકરા જેવું દેખાય બેટમેન બરાબર પછી આપણે હવે ત્યાર પછી યાદચ્છિક ચલનું હવે તમારે મેઈન ટોપિક હવે આ છે મારો ઉપયોગ આનો જ છે બધે યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ જો સંભાવના વિતરણ બનાવતા આવડી ગયું ને ભાઈ એટલે આપણે કામ થઈ ગયું બાકી મધ્યક અને વિચરણ તો સાવ સેલું છે હવે સંભાવના વિતરણ હવે જો એમાં તમારે મેં તમને હમણાં કીધું તું કે તમારે એની શું એવા કેટલી વખત આવે આ લોકોએ જે એક્ઝામ્પલ લીધું ને એ જો કે તમને F1 F2 F1 F10 એવા 10 કુટુંબ લીધા કેટલા લીધા 10 કુટુંબ F1 F2 F3 અપ ટુ સોન ત્યાં સુધી F10 સુધી જાય એવા બધા અલગ 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 એવા 10 કુટુંબ લઈ લીધા હવે એમાં સભ્યોની સંખ્યાને નોંધી એવું જ કર્યું છે ને હા એના સભ્યોની સંખ્યા એટલે પહેલા F1 માં કેટલા સભ્યો છે તો 3 છે F2 માં 5 છે F3 માં ડોટ 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 બધાયમાં કઈક સભ્યોની સંખ્યા નોંધો તમારું ફેમિલી હોય તો તમારા ફેમિલીમાં સભ્યોની સંખ્યા હોય કે ભાઈ મારા પપ્પા મારા મમ્મી અને મારો એક ભાઈ છે ને હું છું બરોબર તો કેટલા સભ્યોની સંખ્યા કેટલી થઈ 4 એવી જ રીતના બધાય ફેમિલી છે ઘણાયમાં 3 છોકરા હોય તો વધારી છે એક જ છોકરો ઘણાયમાં હોય જે તે માણા એકલાય હોય એવું બની શકે એ સભ્યોની સંખ્યા તમારા ફેમિલીમાં સભ્યોની સંખ્યા એને નોંધણી કરી હવે જે આપણે એનું વિતરણ બનાવવાનું છે તો એનો મતલબ એવો જો હવે સમજજો કે સભ્યોની સંખ્યા તમને આઈપી છે ની જોઈએ 3 4 3 2 ડોટ 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 આવું હવે તમારે 1 માં સોરી F1 જે ફેમિલી નંબર 1 છે એમાં સભ્યોની સંખ્યા કેટલી તો ઈ તમારા માટે શું x ઓફ F1 દર્શાવે જે તમે પહેલું લખશો ને x બરોબર એમાં સભ્યોની સંખ્યા F1 માં કેટલી F1 માં કેટલી 3 F2 માં કેટલી આટલી F3 માં કેટલી આટલી એમ લખશો તમે બધા F1 F2 એક બધી તમને સંખ્યા આપી દીધી છો એ ગણગણ નહીં ભાઈ આ સમજવાનું છે બરોબર કંટાળો આવશે મને ખબર છે તો ભોગવું છું એટલે બધાની સંખ્યા તમારે નોંધવાની છે કે F1 માં ફેમિલી આટલા છે F2 માં આટલા છે એ જો હું આટલા આટલા બોલું ને કે સંખ્યા આવે છે મેં એમ કીધું કે એમાં છોકરા કેટલા છે એવું કીધું તો એની તો છોકરા કેટલા છે હવે છોકરાઓની સંખ્યા લખો તો આપણે બીબી જીજી ને એવું કરતા નથી કરતા હતા ને બોયઝ બોયઝ ને ગર્લ્સ બોયઝ ને આવું તેવું હવે અહીં તમારે મતલબ હવે કેનાથી મતલબ રાખવાનો માત્ર મારે સંખ્યાથી મતલબ છે એટલે મેં એવું કીધું કે ભાઈ પહેલા ફેમિલીમાં આટલી સંખ્યા છે બીજા ફેમિલીમાં આટલી ત્રીજા ફેમિલીમાં આટલી ચોથા ફેમિલીમાં આટલી ઇન જનરલ 10મા ફેમિલીમાં આટલી સંખ્યા છે બધાની સેપરેટ સંખ્યાઓ મેં કહી દીધી બરોબર ત્યાર પછી આગળ જોજો સમજજો ખાસ કરીને હવે તમારે જે x છે ને એ x છે એ શું કીધું તો પસંદ થયેલા કુટુંબને આધારે એ આવે છે તમને કિંમત આવી ગઈ એ તમારો x થઈ ગયો બરોબર કઈ કઈ કિંમત આવી જો 2 છે સંખ્યા બધી સંખ્યાઓ લખી નાખવાની જેટલી જેટલી સંખ્યા હોય એવી તમારો x બની ગયો x શું બન્યો F1 માં 3 એવું કીધું ને તમને બીજો F2 માં આટલી F3 માં આટલી એ બધી સંખ્યાઓ આવી હવે એક ને એક સંખ્યા બીજી વાર રિપીટ નહીં કરવાની ઘણા એવા ફેમિલી હોય ને કે આમાં 3 હોય તો બીજા ફેમિલીમાં 3 હોય એવું બની શકે ને બની શકે કે નહીં હવે આપણે જે એનું વિતરણ બનાવવાનું છે એ જોજો હવે એમ માની લીધું હતું કે પ્રત્યેક કુટુંબમાં આપણે શું પસંદ થાય છે તેની સંભાવના છે એ સમસંભવી છે
બરોબર આઈ તો હું કહેવાય એને શબ્દનો યુઝ કરવો જ પડે કે સંભાવના કેવી છે સમ સંભવી છે બરોબર એ કોઈના ઉપર આધાર રાખતી નથી એવું એને ધારી લીધું એવું માની લેજો હવે એ બધું દોટ 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 એને જી લખ્યું હવે તમારે વિચારવાનું છે કે મને જી જી મને મહિનાને સંભાવના વિતરણ કોઈમાં એક એક ફેમિલી નો હોય એવું એક નો હોય એવું નથી ને તો એને ફેમિલી જ નો કહેવાય ચાલુ ચાલી જાય એકથી કે મારા જેવો એકલો અટુલો હોય બરોબર તો એ એક લખી ને મારા ફેમિલીમાં કેટલી સંખ્યા તો કે એક હું એકલો એમ બરોબર એવી રીતના તમે લખી શકો હવે જો તો તમે જે ત્રણ ને ચાર લેખન હવે તમારે જે મેળવવાનું છે ને હવે મેળવો હું એમ લખું કે એક હો x બરાબર ત્રણ એવા કેટલા એનો મતલબ એવો કે જે આ તમે એક હો x બરાબર કેટલા લખો છો ને એની સંખ્યા કે ત્રણ સભ્યો હોય એવા કેટલા તો જોજો કેટલા ફેમિલી છે એવા ત્રણ સભ્યો હોય ઘણો જો ત્રણ પછી બીજી વાર ત્રણ આવે છે પછી બે વાર જ આવે ભાઈ એક સેવન માં આવે છે હા કેટલી વાર આવે ત્રણ તો એ મારે હવે ડાયરેક્ટ હું જો એ ત્રણ વાર આવે છે હવે તમને સંભાવના મેળવવાનું કે સંભાવના હું ડાયરેક્ટ સંભાવના ઉપર જાઉં સંભાવના મેળવવાનું કે તો તમારે શું આવે ત્રણ ના છેદમાં ટોટલ કેટલા ફેમિલી હતા ત્રણ ના છેદમાં દસ એની સંભાવના મળી ગઈ આ સંભાવના તમારો યાદચ્છિક ચલ હતો યાદચ્છિક ચલ ની તમે શું મેળવો છો હવે સંભાવના એનું વિતરણ વિતરણ એટલે કઈક તમે ગોઠવણી કરો છો આવું આવું હોય આવું આવું હોય એનું વિતરણ બને કોઈ કોષ્ટક બને નહીં બરોબર ટકો પડે ને હા તો એના પછી તમને જે સંખ્યા મળી ગઈ ને હવે ત્રણ એની સંભાવના મેળવવાની એટલે p of x અને શું કે નામ આપો p of x કોની સંભાવના તો કે ત્રણ હોય ફેમિલી ફેમિલીમાં સભ્યોની સંખ્યા કેટલી હોય ત્રણ હોય એની સંભાવના શોધો તો ત્રણ હોય એવા ફેમિલી ગોતવામાં ને ઉપર આપણે શું લખીએ છીએ શક્ય પરિણામોની સંખ્યા શક્ય પરિણામો ત્રણ હોય એવા કેટલા જોવાના કેટલા છે ત્રણ ત્રણ ના છેદમાં ટોટલ કેટલા હતા એના પછી બીજો જે આપ્યો એ કેટલા ફેમિલી વાળા ચાર વાળા આપ્યા ચાર વાળા હોય એવા ગોઠવાના કેટલા છે ચાર ફેમિલી વાળા ગણો જોઈએ પેલા ત્રણ છે એની એની સંભાવના શું આવે ત્રણ ના છેદમાં દસ પછી પાંચ હોય એવા કેટલા ગણો બે બે ના છેદની પેની સંભાવના કેટલી નીચે બે ના છેદમાં દસ આવડે ને આવું લખતા આવે સંભાવના એ લખતા આ મારે મતલબ કેનાથી હતો પેલા x મેળવો અને x મળી જાય તો તેની સંભાવના તો મળી જ છે આમ દેખાવ મને x મેળવો ને ઈ જ અગત્યનું છે કે x બરાબર શું થાય અને તમે જેમ વધારે દાખલા ગણશો ને એમ જ તમને ખબર પડતી જાશે જાશે ને જાશે હમણાં કેટલા બધા દાખલા છે અને સ્વાધ્યાયને દાખલા તમારે બધાય ફરજિયાત ગણવાના હું ઉદાહરણ જ કરા છે હવે વ્યાખ્યા 5 આપી ને ઈ તમને પરફેક્ટ એની વ્યાખ્યા આપી કે ભાઈ સંભાવના વિતરણ છે શું જો શું કીધું સંભાવના વિતરણ માટે યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ એ સંખ્યાઓની પદ્ધતિ છે મેં કીધું ને આવું કે ગોઠવણી કરવી વિતરણ કરવું એટલે શું ગોઠવણી કોની યાદચ્છિક ચલની એક અલગ અલગ રીતે હવે એને સંખ્યા પદ્ધતિ ને સંખ્યાઓની પદ્ધતિ કીધું ઈ તમને જો નીચે આપ્યું કેવી રીતે દર્શાવે x x એટલે ઉપર નીચે ઉપર સંખ્યા છે 0 1 2 3 4 એટલે x1 x2 x3 up to xn સુધીની ગમે એટલી સંખ્યા આપી હોય ઈ અને નીચે શું મેળવેની p of x જો જોઈ લ્યો છે એની જ સંભાવના એ નીચે સપોઝ કે એને p1 p2 p3 p4 નામ આપી દો અને ખાસ યાદ રાખવાનું છે જો આ તમારું તમે જે સંભાવના વિતરણ મેળવું ને એ સાચું છે કે ખોટું એના માટે એની ટેસ્ટ કરવાની તમારે દર વખતે શું ટેસ્ટ કરશો તમે પહેલું મશીન તો હોય જ બરોબર હવે એમાં શું કરવાનું બધા જો સંભાવના વિતરણની પ્રત્યેક ઘટકની સંભાવનાઓનો સરવાળો કેટલો થતો છે યાદ રાખજો આ બધાયનો સરવાળો હંમેશા બધી વખતે કેટલો મળી જતો હશે એક જ મળતો હોય એ નીચે લખું જો અને કોઈ દી ઝીરો હશે નહીં હંમેશા બધાની સંભાવના કઈક આવતી જ હશે ઝીરો એટલે એનો મતલબ એવો કે એમાં એક પણ ફેમિલી નથી એક પણ ફેમિલી નથી સભ્ય સંખ્યા નોંધવાની શું જરૂર ભાઈ ફેમિલી નથી તો એ નથી કહેવાનો મતલબ એવો જ ને એ નથી હું ન હોય તો હું મારે કેમ નોંધું હું જ નથી હું અયોગ્ય મારી ફેમિલી કોઈ મારી આગળ પાછળ છે જ નહીં તો કઈ વાત જ ન આવે ભાઈ હો ખબર પડે ને એટલે એની એવી શબ્દ હંમેશા બધાની જે તમને ચલ આપે ને યાદચ્છિક ચલ હું એને યાદચ્છિક દર વખતે હવે નહીં બોલું મને એ બોલતા નથી આવડતું ક્યારેક ક્યારેક ભૂલે છે એટલે એવું થઈ જાય એટલે ચલ ની વાત કરું શું કરું છું ખાલી ચલ ની વાત કરું હવે જે ચલ છે ને એને તમારે સમજવાનું યાદચ્છિક ચલ એ ચલ છે એ કઈક સંખ્યા દર્શાવતી હશે અને એનું તમારે શું મેળવવાનું સંભાવના હવે સંખ્યાની સંભાવના તમે જે મેળવો ને હંમેશને માટે શું થશે ભાઈ જીરો કરતા મોટી ક્યારે જીરો હશે નહીં અને બીજું શું કીધું મેં આ બધાનો સરવાળો કરો જવાબ કેટલો આવતો હશે એક દર વખતે ટેસ્ટ કરવાનો છે તમારે બરોબર ચકાસણી કરવી પડે ને કે આનો જો સરવાળો એક આવે તો તમારું તો જ તમારું સંભાવના વિતરણ છે ને સાચું હશે હો હા
બાકી સંભાવના વિતરણ સાચું હશે નહીં અને આ પ્રકારનો દાખલો જેડબલી માં કેવી રીતે પૂછે છે ઈ કહું છું તમને એવું કે તમને આવી રીતના રકમ આપી હોય બરોબર અને એમ કે એનો એનો વિતરણ ખાલી જગ્યા છે અને ત્યાં તમને વિકલ્પ નો આપ્યો ખબર ને વિકલ્પ નો આપે ભાઈ દાખલા પૂછે એક આમ આમ શું કહેવાય અત્યારના બધા જેડબલી માં નથી આવતું જેડબલી એડવાન્સ માં આવે તમને ખબર હોય ખબર છે જવાબ આવતો હોય ઈ મને પાછી એમ નથી ખબર જેડબલી નો હતો જેડબલી એડવાન્સ નો હતો એ બે માંથી એક નો હોય હવે જેડબલી એવા દાખલા તમને કઈ પૂછે છે એમાં નેગેટિવ સિસ્ટમ નો હોય એમાં શું ન હોય નેગેટિવ સિસ્ટમ નો એવો દાખલો હોય અને એમાં તમને આવું પૂછાય શું કેનું સંભાવના વિતરણ બનાવવું પડે આપણે એમ કે આનો શું કહેવાય વિચરણ ખાલી જગ્યા છે તમારે એને જવાબ છે ને એ જ્યારે વન વર્ડ માં આવતો હોય ત્યારે જ ક્વેશ્ચન એવો પૂછે બરોબર વન વર્ડ માં તો ખબર ને એક જ આંકડામાં જવાબ આવતો વિચરણ હોય એક જ આંકડા હોય ને એ હોય બે બે વિચરણ આવે તંત્ર ને એવું ન હોય ઓકે બરોબર એવી એવો દાખલો તમે ક્યાંક જો સોલ્વ કરશો ને કોઈ રેફરન્સ કે એવું કાંઈ જેડબલી માટેની તો ત્યાં તમને એવો દાખલો મેબી જોવા મળે પણ બરોબર એટલે એ ગણવું પડે આવી રીતના તો પહેલા હંમેશા ક્યારેય પણ મને વિચરણ પૂછે આ મગજમાં ઉતારો જે વાતો વિચરણ પૂછે મધ્યક પૂછે પ્રમાણિત વિચલન પૂછે તો ગમે એ પૂછે ને તમારે પહેલા શું બનાવવું શું પડે બનાવવું શું પડશે કાંઈ નહીં એમને બે જવાનું લખી નાખો ને આ આ શું હતો આ વિતરણ સંભાવના વિતરણ પેલા મારે બધું બનાવવું પડે ખોટો નાય ખોટો યો હવે યો કેના વખાણ કરવા જો આવું ન કરતા કોઠો ન હોય આપણે બધાયમાં બધું મેળવવા માટે પેલા મારે એક આ ટેબલ બનાવવું પડે અને ટેબલ નું નામ શું છે સંભાવના વિતરણ આવડશે ને સંભાવના વિતરણ બનાવતા હવે ઉદાહરણ જો એના પછીનું બાવન પત્તાની ખોપડી માંથી શું કીધું છે ખોપડી માંથી બે પત્તા પુરવણી સહિત ક્રમશઃ પસંદ કરવાના છે કેટલા પત્તા પસંદ કરવાના છે બે ક્રમશઃ વાત કરીને પુરવણી જો શું કીધું પુરવણી સહિત એનો મતલબ એવો કે મેં પેલું પત્તું લઈ લીધું ને તમારે એ પાછું જે જીવ હોય ને નોંધી લેવાનું પાછું એની મૂકી દેવાનું હવે ઓછામાં ઓછી સોરી એકા એકાની એકાની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો તો એ તમને જે x બતાવે છે ને x બરોબર એ તમે શું નોંધો છો x બરાબર શું થયું તમારે એકાની સંખ્યા પસંદ કેટલી વખત કરવાના છે તમારે કેટલી વખત કરવાના છે બે વખત પત્તા લેવાના છે ને તો જો હવે એના કેસીસ પડે ને વિચારજો કેવા કેવા પડે હા કે ભાગો ભાઈ તમે ઇંગ્લિશ માં સમજે ને સોરી ભાગો ભાગો કેવા પડે ને સમજો કેવા ભાગો પડશે તો જો પહેલી વાર પત્તું લીધું ઈ એકો ન પણ હોય બીજી વાર લીધું ઈ એકો ન પણ હોય એટલે એનો મતલબ એકાની સંખ્યા કેવી 0 એટલે x બરાબર કેવું થયું આ પેલો કેસ આ ટકો પડે ને ભાઈ ગુજરાતી બોલું છું આ તો કઈ આ એક્સપ્લેનેશન ખબર જ નથી આમ કે નામ બે એવું નો બેસાય ભાઈ જો આય મને જવાબ આપો તો મજા આવે ભાઈ ભણવાનું એના પછી હવે જો પેલો એકો હોય બીજો એકો ન પણ હોય અથવા પેલો એકો ન હોય ને બીજો એકો હોય એનો મતલબ એવો એકાની સંખ્યા કેવી એક હોય એક હોય તો ક્યાં હોય પેલાય હોય ને બીજાય હોય શકે હોય શકે કે નહીં આવું બને એટલે એકાની સંખ્યા કેવી છે એક એકાની સંખ્યા બે હોય એવી નોંધો એટલે હું જે બનાવું છું ને એ હું સંભાવના વિતરણ આની વાત કરું છું મારે લેવાનું છે અહીંયા x અહીંયા લેવાનું છે p of x અહીંયા લેવાનું એકાની સંખ્યા એક પણ નહીં એક અને બે કોઈ ત્રીજો એકો આવશે હવે મારે જો હવે જો આ સમજવાનો મારે આની સંભાવના મેળવવી આ જ વસ્તુ છે ને જો આ લખી નાખ્યું આ લખતા વધારે આવડે કે નહીં આવું બરોબર હવે જો જો મારે ની સંભાવના મેળવવી સંભાવના મેળવે એટલે પ્રત્યેક ઘટક માટે કઈક તમારે વિચારવું પડે બરોબર શું વિચારવાનું છે હવે એક પણ એકો ન હોય શું કીધું એક પણ એકો ન હોય ને પુરવણી તમને સહિત કીધું છે પુરવણી સહિત એનો મતલબ એક પણ એકો ન હોય એટલે કે p of x = 0 is
इक्वल टू व्हाट શું થાય એક પણ એકનો પહેલો પતુ પસંદ કરો ની એકો નથી પ્રથમ પતુ શું નથી એકો આવું જો ને અને અને બીજું પતુ પણ એકો તો જ જીરો હોય ને એકાની સંખ્યા બાકી તમારે એક નોંધવી પડે આવું થાય આના બરાબર પ્રથમ પતુ એકો નથી કહો રાણી આવે કે રાજા બરોબર પણ ત્યાં આપણે બધું પુરવણી કરી દીધી એટલે પાછા અહીંયા હતા ને એટલા એટલા ઉભા રહ્યા કેટલા ટોટલ બીજા પત્તા કેટલા એકો ન હોય એવા કેટલા 48 ના છેદમાં 52 આનો ગુણાકાર કરો એ તમને શું મળી જાય એક પણ એકા ન હોય એની સંખ્યા મળે ત્યાર પછી બીજું જો બરોબર છે ને ભાઈ હવે એને આવે તો છે મને આવડે એ વાંધો નથી હાઈસ્ટ 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 હવે એક 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 ની વાત કરું છું શું એક એક એકો મળે એના માટે ની વાત છે એક એકો ક્યારે મળે પેલો હોય અને બીજો ન હોય અથવા શું કહું છું અથવા બે કેસ એમાં પડે ને કે પેલો એકો હોય બીજો એકો ન હોય અથવા શું થાય પેલો એકો ન હોય ને બીજો એકો હોય એની સંભાવના મેળવતા આવડે હું ડાયરેક્ટલી આવું નથી લખતો ગુજરાતીમાં તમને આવડશે ને એનો મતલબ પ્રોબેબિલિટી ઓફ x = 1 x = 1 હોય ત્યારે એની સંભાવના કેટલી એકાની સંખ્યા એક હોય ત્યારે એની સંભાવના એનો મતલબ એવો પેલો જો ડાયરેક્ટ મેળવું ફોર પડી તો ડાયરેક્ટ મેળવું બાકી રહે પેલો એકો છે પેલો એવું ધાર લો પેલો એકો છે એકો હોય તો એની સંભાવના કેટલી 4 ના છેદમાં બીજો એકો નથી નથી તો એકા કાઢતા એકા ને કેટલા 4 તો ઉડી ગયા ને કેટલા રહ્યા 48 ના છેદમાં 52 અથવા એવું અથવા આવે તો પ્રોબેબિલિટી માં સરવાળો આવડે ને ત્યાર પછી અહીંયા અહીંયા જો પેલો એકો લઈ લીજો અહીંયા પેલો એકો નથી એવું બનવું પડે ને પેલો એકો નથી લેવા કેટલા એના છેદમાં હવે અહીંયા 52 ના 52 એમનો કારણ કે એ પાછું મૂકી દેવાનું છે ને બીજો એકો હોય હો બીજો એકો હોય એવું કીધું તો એકા કેટલા હોય હવે આનું આવું ની તેવું કરો જવાબ આવે કે નહીં અલગ જો આવે હવે પ્રોબેબિલિટી ઓફ 2 સંભાવના વિતરણ જો એમાં 24 ના છેદમાં 169 1 ના છેદમાં 169 144 ના છેદમાં 169 આને તમે જવાબ મેળવશો એટલે એવા જ આવશે હો ખબર પડે ને અને એ લખવાની ની સંભાવનાઓ લખવાની છે બધાય તમારે આવું વિતર તમને આવું કોષ્ટક બનાવતા આવડશે કે તમારી પાસે આવું સંભાવના વિતરણ ની ભૂલ તમે એને કેવું કીધું હું કીધું કોષ્ટક તમને આવું કોષ્ટક બનાવતા આવડશે ઓકે હાલો બીજો દાખલો એના પછી લો કેટલા હોય હાલો 25મો દાખલો જો બે પાસાઓને ત્રણ વખત ફેંકવામાં છે શું કીધું બે પાસાઓને કેટલી વખત ફેંકો ત્રણ વખત પહેલી વખત પાસો ગળગડાયો એક નહીં હો બે બે ને ગળગડાવો બે પાસાને ફેંકવાના કીધા ને બે પાસાને કેટલી વખત ફેંકવાના ત્રણ વખત પહેલી વખત પાસો ફેંકું હા બીજી વખત ફેંકું હા ત્રીજી વખત ફેંકું હા હાલો એના પછી જો અને મળતી સમાન જોડની સંખ્યાનું સંભાવના વિતરણ તો x છે એ શું દર્શાવે છે સમાન જોડની મે કીધું ભાઈ x છે એ તમને સંખ્યા દર્શાવતી હશે ન્યા સુધી કહી દઉં છું તો સમાન જોડની સંખ્યા આ જવા દો જવા દો ને આ બરોબર ભાઈ ગણજો ને મહેરબાની કરી ઘરે જઈને ગણજો હોય એટલે આવડશે ભાઈ બાકી નહીં આવડે ગણશો નહીં તો નહીં જ આવડે ટાઈમ ને સામે દેખાય તો નહીં આવડે એકવાર પ્રેક્ટિસ કરવી પડશે વ્યવસ્થિત એટલે બેસી જશે મગજમાં શું કહેવા માંગે ચાલો મને x શું કીધો છે
समान जोड़नी आ समझवानी समान जोड़नी संख्या जो जोड़ियो ने જ તમારે કેટલી વાર ફેંકવાની છે આ ખાસ જો શબ્દો પકડવાનું મેં કીધું ને જોડીઓ ને એટલે કે પહેલી વાર હું બેય ને હાઈરે ફેંકું બીજી વારે બેય ને હાઈરે ફેંકું ત્રીજી વારે બેય ને હાઈરે ફેંકું ફેંકી દઉં હાલ શું આવે જો સમાન જોડની સંખ્યા સમાન જોડ કેટલી હોય જોડ હંમેશા કેમાં હોય બે જ હોય ઓ સંખ્યા કેટલી હોય બે જ હોય જોડ એને જ કહેવાય તમે શ્રીફળ વજન કે એક જોડ નારિયેલ વધારીશ માતાજી તમને મને પાસ કરી દેવા પકડાવી દેશો તો બરોબર આવું માનતા માનતા હોય ઘણા બરોબર નો માનતા હોય તો વાંધો નહીં પણ આવું ઘણા એવું માન એ મારા છોકરાને સારું થઈ જાય ને આવું પેલા બહુ હતું મારા છોકરા સારું થઈ જાય ને માતાજી હું તમારે ઘરે તમારે ને ઘરે નો કહેવાય તમારા મંદિરે આવી બરોબર તમારા મંદિરે આવી અને એક જોડ નારિયેલ વધારીશ જોડ એટલે જોય ત્યારે નારિયેલ કેટલા લઈને જાય બે નારિયેલ લઈને જાય ને જોડી વસ્તુ કેટલા બે માં હોય ભાઈ તમે પડે ને ભાઈ જોડી હંમેશા કેમાં હોય બે માં હોય એટલે સિંગલ એન્ડ જોડ નો કહેવાય હો આ ઓ હો ઈ સમાન જોડની સંખ્યા જોડની સંખ્યાની વાત કરી તો આ જો હવે જો તમને ખબર પડે જોડમાં કેટલા કેટલા આવે એક એક આવે કે નહીં સમાન સમાન કીધું એટલે પહેલી વખત એક અને બીજી વખતે બે બે ત્રણ ત્રણ ચાર હવે એવું લખતો નથી હવે એવું તો આવડે ને બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ પૂરા થઈ ગયા સાત સાત નો હોય હોય ને હોને ઈ જોડ થઈ ગઈ આપણે છ પાસામાં એક થી છ સંખ્યા હોય ભાઈ હો પછી સાતમું નો હોય આ નો હોય નો હોય ને નહીં ન હોય નો હાલ ઓકે ભાઈ હો ખબર પડી ગઈ સમજાય હવે મને જોડીની વાત કહી આવી જોડી હોય હવે જો પ્રશ્ન તમે સમજજો હવે તમને આવડી જશે